हाँ हेलो नमस्कार बच्चों, टेन्थ टार्गेट 24 ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે સાયન્સ નું પાંચમો પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। હવે કોઈ કહેશે સાહેબ હું તો પહેલી વાર આવું બધું જોઈ રહ્યો છું, તો યાદ રાખો બચ્ચો કે તમારી પાસે ઓલરેડી આ બધા જ પેપર અમે આપી દીધા છે। અગર પીડીએફ વગેરે જોતી હોય તો એનો રસ્તો છે, ડિસ્ક્રિપ્શનમાં જઈ મારી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાંથી તમે મેળવી શકશો, બરાબર। અને આજે આપણે સોલ્વ કરવાના છીએ પ્રશ્નપત્ર નંબર 5। અને બીજી હજી ખાસ તમને કહી દઉં કે તમે લોકો અહીંયા જોઈ શકો છો કે આ બધા જ પ્રશ્નપત્રો હજી હું કરાવવાનો છું, જોઈ લો। યસ 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 યસ, કેટલા છે જોઈ લો, 21 પ્રશ્નપત્રો છે। મતલબ કે ડેઈલી એક વિડીયો જે તમને આપીએ છીએ ને, અગર તમારા પીડીએફ જોતી હોય તો સિમ્પલ એપ્લિકેશનમાં આવી જાઓ, ત્યાંથી તમને લોકોને મળી જશે, બરાબર છે। ઓકે, તો ચલો આજે આપણે પ્રશ્નપત્ર નંબર 5 જોવાનું છે। અને ખાસ યાદ રાખજો બચ્ચો કે તમને લોકોને અમે જ્યાં મહેનત કરીને વિડીયો બનાવીને આપી રહ્યા છીએ ને, એના પાછળનો મુખ્ય હેતુ છે કે તમારા લોકોનું રિઝલ્ટ સુધરે અને વ્યવસ્થિત રીતે સારા માર્ક્સ લાવી શકો। કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને સેક્શન એની અંદર તકલીફ પડતી હોય છે, સેક્શન એમાં તકલીફ એટલા માટે પડે છે કે ત્યાં કોઈ જનરલ ઓપ્શન નથી। બી સી અને ડીની અંદર તો વિદ્યાર્થીઓ બહુ જ આસાનીથી સારી રીતે તૈયારી કરી રહ્યા છે અને એની સાથે સાથે એ લોકો જનરલ ઓપ્શનનો લાભ લઈ અને અમુક પ્રશ્નો ન આવડે તો સ્કીપ કરી શકે, જ્યારે અહીંયા એવો કોઈ ઓપ્શન છે નહીં। એટલા માટે ખાસ સમજજો, બેસ્ટમ બેસ્ટ તૈયારી કરજો। અગાઉ પણ કીધું છે અને ફરી બી કહી દઉં છું કે અહીંયા જે પ્રશ્નો આપ્યા છે એના રિલેટેડ પ્રશ્નો પણ તમારે વિચારવાના, સોચો, સમજો એન્ડ તૈયારી કરીને આગળ વધો। એટલે ખાસ યાદ રાખજો, અહીંયા જે આપ્યા છે પ્રશ્નો શ્યોર શોર્ટ છે જ, બટ એનાથી વિશેષ હજી તમારે તૈયારી કરવી હોય તો લગભગ 501 પ્રશ્નો અમે કરાવીશું, તો બીજા તમે 100, 250, 200, 300 પ્રશ્નો પણ જાતે કરી શકશો આની અંદરથી જ વિચારીને। તો આવી રીતે તમારા લોકોના બહુ જ સારી રીતે વધારે માર્ક્સ આવી શકશે। અને બીજી ખાસ વસ્તુ છે કે ડેઈલી ટુ ડેઈલી હજારો વિદ્યાર્થીઓ વિડીયો જોઈ રહ્યા, હજારો વિદ્યાર્થી, ખરેખર એ વાતનો આનંદ છે અને તમે લોકો સપોર્ટ પણ કરી રહ્યા છો। અને અગર નવા હોય તો શું કરવાનું એ તમને ખબર જ હશે, પણ અત્યારે નહીં, વિડીયો જોઈ લો પછી કરજો। નીચેનામાંથી રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ પસંદ કરો। શું કરવાનું છે? રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો રાસાયણિક પ્રક્રિયા ક્યારે થાય? જો અહીંયા લોખંડનું કટાવું, ચલો ખબર ના પડી, કોઈ વાત નહીં, ઝાડનું કપાવું, ઝાડ કાપી નાખે, એનું કોઈ રાસાયણિક પ્રક્રિયા થોડી થઈ, રાસાયણિક પ્રક્રિયા ક્રિયા થાય, એનો કલર બદલાય, એની અંદર કોઈ અવક્ષેપ આવે કે પછી એની અંદર કોઈ ફેરફાર થતા હોય, એનો સ્વાદ બદલાય, એનો રંગ બદલાય, કલર બદલાય, તાપમાન બદલાય, આ બધાની અંદર ફેરફાર, તો રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય। તો ઝાડ કાપી એમાં કંઈ ના થાય, બાળક બાઇકનું ચાલુ, બાઇક ચાલે એટલે થોડી કે રાસાયણિક પ્રક્રિયા થઈ જાય કંઈ, હા। અને કાગળનું ફાડવું, કાગળ નામ ફાડી નાખીએ છીએ તો એનાથી કંઈ રાસાયણિક પ્રક્રિયા થતી એની અવસ્થા બી નહીં, બટ કાગળ જેવું છે એવું ને એવું જ રહેશે ને। સો પ્લીઝ સમજવાની કોશિશ કરજો બચ્ચો, લોખંડનું કટાવવું યાની કે લોખંડ ઉપર જે કાટ લાગવાની ક્રિયા છે એને આપણે શું બોલીએ છીએ? કાટ લાગવું, ઓકે, લોખંડનું કટાવવું। કાર્બનની સંયોજકતા, હવે આની અંદર બી બિલકુલ હાવ સામાન્યમાં સામાન્ય બાળકો ભૂલો કરતા હોય છે, તો બેટા એનો કાર્બનનો નંબર હા હી લી બે બો કા, હા હી લી બે બો, 5 તો યાદ રહી ગયા, અને પછી કા ના ઓ ફ ની, તો કા નો શું આવશે? કાર્બન, તો કાર્બનનો નંબર છે 6 અને 6 હોય તો શું આવશે? 2 અને 4। સંયોજકતા કોને કહેવાય? તો કે બાહ્યતમ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોન જે છે કોકને આપશે યા લેશે, તો 1, 2 કે 3 હશે તો એ આપવાની વૃત્તિ ધરાવે છે, તો એની સંયોજકતા 3, 5, 6 કે 7 હોય તો એ મેળવવાની વૃત્તિ ધરાવે છે, એવા કિસ્સામાં બી 1, 2 અને 3 છે એની સંયોજકતા આવશે। પણ અહીંયા તો બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે તો અન્ય કોઈને 4 આપશે કે લેશે એવું શક્ય નથી, તો અન્ય કોઈ સાથે ભાગીદારી કરશે, સહસંયોજક બંધ બનાવશે, ટૂંકમાં આ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવા માટે સક્ષમ છે। તો બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા 4, હવે ગમે એનું પૂછાય તો સંયોજકતા શું છે એ ખબર પડવી જોઈએ। ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ નીચેના પૈકી કયા વૈજ્ઞાનિકે આપ્યો? આ તો એવું પૂછાય, મસ્ત, આમ તો સવાલ છે બહુ ડેન્જર સવાલ કહેવાય, કેવો આમ રમકડા જેવો છે, કેમ કે તમને કોઈ એમ પૂછે ને કે 2 વાગે કેટલા વાગ્યા કહેવાય, 2 વાગ્યે કેટલા વાગ્યા કહેવાય, હા, તો 2 વાગ્યે 2 વાગ્યા જ કહેવાય ને। અહીંયા કંઈક આવું દેખાય છે કે ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો? ડોબ્રેનર, હવે કોઈ પાસે વૈજ્ઞાનિકનું નામ ખબર ના હોય કે ડોબ્રેનર એ કોઈ એક નામ છે તો પાછો ડખો થઈ જાય, તો પાછ તોય આ પ્રશ્ન અગર પૂછાય તોય ઘણા બધા ખોટો લખે, બોલો હેડો, હા।
तो अहीं समझो जॉन वुल्फ गैंग डॉबरेनर, ओके, मेंडेलीफ, हेनरी मोसेल, अने जो अहीं टाइपिंग मिस्टेक छे, अहीं न्यूलैंड छे, जूलैंड नथी, ओके। चलो आगळ वात करीए, स्वयंपोषी माटे खाली जग्या आवश्यक छे। स्वयंपोषी तो याद करो, स्वयंपोषी कोने कहेवाय, वनस्पति प्रकाश संश्लेषणनी क्रिया थाय, प्रकाश संश्लेषणनी क्रिया कोने कहेवाय, तो कार्बन डाइऑक्साइड अने पाणीनो उपयोग करी सूर्यप्रकाशनी हाजरीमां अने क्लोरोफिलनी मददथी वनस्पति जे प्रक्रिया करीने पोतानो खोराक तैयार करे एने शुं कहेवाय, प्रकाश संश्लेषणनी क्रिया। तो एनी अंदर बच्चों कार्बन डाइऑक्साइड ने पाणी हूँ बोल्यो, क्लोरोफिल बोल्यो, सूर्यप्रकाश पण बोल्यो, तो एनो मतलब एवो थयो कि बधानी जरूर पड़े, तो उपर्युक्त बधा ज। नीचेना पैकी कयो वनस्पति अंतःस्त्राव छे? इन्सुलिन માણસમાં, થાઇરોક્સિન માણસમાં, ઇસ્ટ્રોજેન માણસમાં, ઇસ્ટ્રોજન, અને અહીંયા આવશે સાઇટોકાઇનિન વનસ્પતિમાં। હવે મેં તમને કીધું હતું કે અંદરથી તમારા પ્રશ્નો શોધવાના, અંદરથી પ્રશ્નો કેવી રીતે શોધશો? તો ઇન્સ્યુલિનનો ઉપયોગ શું, કઈ જગ્યાએ સ્ત્રવે છે, એના ઉણપથી કયા રોગ થઈ શકે, થાઇરોક્સિનનો ઉપયોગ શું, એના લીધે કયા રોગ થઈ શકે છે, એ બધું નક્કી કરવાનું। ઇસ્ટ્રોજન તો ઇસ્ટ્રોજનના લીધે કયા રોગ થઈ શકે છે, અથવા તો કોઈ રોગ ના થતો એ શું કામ કરે છે, કોની અંદર સ્ત્રવે છે, ક્યાં સ્ત્રવે છે, એનાથી શું અસર થાય છે, આ દરેક વસ્તુની એકદમ સ્પષ્ટ અને ફૂલ્લી ફાઇનલ ખબર પડવી જોઈએ। નીચેના પૈકી કયું જૈવભાર ઉર્જા સ્ત્રોતનું ઉદાહરણ નથી? જૈવભાર એટલે શું? સજીવો દ્વારા ઉત્પન્ન થતું હોય એવું। તો હવે બચ્ચો વિચાર કરો, લાકડું, લાકડું તો સજીવ, હવે કોઈ કહેશે લાકડું સજીવ કે પેલા વનસ્પતિ સજીવ તો છે, એવું નહીં। ગોબર ગેસ ક્યાંથી આવ્યો? ગોબર ગેસ, ગોબર એટલે છાણ, પ્રાણીઓમાંથી, તો એની અંદર પ્રાણીઓ આવે, જૈવ કહેવાય। ન્યુક્લિયર, ચલો સોચને, કોલસો, હવે કોઈ કહેશે કોલસો સાહેબ ક્યાંથી આવી ગયો? એટલે ભાઈ કોલસો કેવી રીતે બન્યો હતો, જૂના જમાના વિચાર કરો કે વનસ્પતિ દટાઈ ગઈ, પ્રાણીઓ દટાઈ ગયા, લાખો કરોડો વર્ષોની પ્રોસેસ થઈ, અને દબાણ અને ગરમીના કારણે શું થયું, કોલસો અને પેટ્રોલિયમ બન્યું। તો જે કોલસો છે વનસ્પતિના દટાવાથી બની ગયો, તો એને જૈવ ભાર કહેવાય। તો કોણ આવશે? ન્યુક્લિયર। હવે આમાંથી પણ તમે પ્રશ્નો શોધી શકો, કોણ પ્રદૂષણ ફેલાવે છે, કોણ પ્રદૂષણ નહીં ફેલાવતું, કોનાથી શું થાય છે, આ બધા એના કાઉન્ટર પ્રશ્નો તમે શોધશો તો તમારા લોકોને વિશેષ મજા આવશે। તો ચલો, બિલકુલ આસાની છો, પ્રશ્નો તો થઈ ગયા। હવે અહીંયા કાર્બન પરમાણુ વચ્ચે પ્રબંધ નહીં પણ અહીંયા ત્રિબંધ આવશે, કે ત્રિબંધ, અહીંયા દ્વિબંધ આવશે। ચલો, કાર્બન પરમાણુ દ્વિ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ રચાતા હોય તો તેને આપણે શું કહીએ છીએ, અસંતૃપ્ત। યાદ કરો, કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ તો શું આવતું હતું, આલ્કિન સમૂહ, આલ્કિન સમૂહ હોય તો શું આવશે, અસંતૃપ્ત। કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય આલ્કાઇન સમૂહ, આલ્કાઇન સમૂહ હોય તો શું આવે, અસંતૃપ્ત। કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય તો શું આવતું હતું, સંતૃપ્ત। હવે આની અંદર બીજી કેટલી વસ્તુ યાદ રાખવી પડે, તો એ કયો સમૂહ છે, એ સમૂહની અંદર રચના શું છે, જેમ કે આલ્કેનની અંદર શું આવે, તો સી એન ટુ એન પ્લસ ટુ, મતલબ કે જેટલા કાર્બન એના ડબલ કરતાં બે વધારે હાઇડ્રોજન, પછી આલ્કિનની અંદર ડબલ કરતાં, સોરી, જેટલા કાર્બન હોય એના કરતાં ડબલ, અને આલ્કાઇનની અંદર ડબલ કરતાં બે ઓછા, મતલબ જેટલા કાર્બન હોય એનાથી ડબલથી બે ઓછા હાઇડ્રોજન હશે। આ બધી સિસ્ટમ છે, એના વિશે તમે હજી એનો તફાવત ખાસ પૂછે છે કે સંતૃપ્ત અને અસંતૃપ્તનો તફાવત લખો, તો એ તફાવત પણ એક ખાસ અગત્યનો છે કે એની અંદર શું થતું હશે, કોણ વધારે સક્રિય છે, અથવા કોને બંધ વધારે પ્રબળ હોય છે, પછી એની અંદર એનો સળગાવતો ધુમાડો કેવો થાય, એનો કલર કેવો હોય, કે પછી એની અંદર કેવા પ્રકારના ઉદાહરણો આવે, એનું નામકરણ કેવી રીતે થાય છે, તો આ દરેકે દરેક વસ્તુ તમે વિચારો એના વિશે। અગર તમે લોકો અગર પ્રોપર નાના પ્રશ્નો જે કરો છો ત્યારે થોડાક મોટા પ્રશ્નો વિશે એક્સ્ટ્રા વિચારશો ને, તો તમારા લોકોના મોટા પ્રશ્નોની અંદર બી ફાયદો થશે અને સારી રીતે તૈયાર થશે। અને એવું કહેવાય કે અગર તમે બધું કરતા હો ત્યારે શાંતિથી વિચારવાનું અને એનું રિવિઝન બી થોડું થઈ જશે, બહુ બધી ઉતાવળ નહીં કરવાની કે ટેસ્ટ લઈને બે કે દસ મિનિટમાં પૂરું કરી નાખો, એ દસ મિનિટની જગ્યાએ અગર તમે 20-25 મિનિટ બી લેશો તો બીજા પ્રશ્નો વિચારવાનો થોડોક તમને ટાઈમ મળશે અને એની અંદર ફાયદો થશે। પછી બોર્ડની પરીક્ષામાં પાછા વિચારવાના બેસતા ત્યાં તો પૂરું કરી દેવાનું 10 મિનિટમાં। તો ચલો, હેડમ, હાલમાં કુલ 118 તત્વો પૈકી કુદરતી કેટલા છે? અમુક લોકો પાછા ભાભીજી કો પૂછેંગે, પાછા અમુકને વિચારશે ભાભીજી કોણ, ગૂગલ, એને ગૂગલી પણ વંચાય, તો ગૂગલી ભાભીજી તો થયા, તો ભાભીજી કો પૂછેંગે તો 118 નહીં આવે, ત્યાં વધારે આવશે, તો આપણી ચોપડીમાં જે લખેલા છે ને એ જ ગણવાના, બરાબર ને? તો ભાભીજી કો મત પૂછ્યો, તો કુદરતી રીતે પ્રાપ્ય હોય એવા કેટલા છે, 94,
અને ટોટલ 118 તો ટોટલ પૂછાય તો ખાસ ધ્યાન રાખજો કુદરતી રીતે પૂછાય તો પણ ધ્યાન રાખજો હવે આની અંદર ભી તમને એવો વિચાર આવતો કે અધાતુ કોણ ધાતુ કોણ અર્ધધાતુ કોણ કયા તત્વો વધારે છે કયા તત્વો ઓછા છે અને એક બે ઉદાહરણ ભી તમને આવડવા જોઈએ આવર્ત કોષ્ટકની અંદર સ્થાન ક્યાં છે આવી રીતે જે વિદ્યાર્થીઓ વિચારે ને મતલબ પ્રશ્નોમાંથી પણ પ્રશ્નો શોધે ત્યારે તમે સમજી જાઓ કે સક્સેસ જશો બીજી વસ્તુ કે તમે લોકો જ્યારે કોઈ કેલ્ક્યુલેશન કે અથવા કોઈ પણ કરતા હો તો તમને એમ પ્રશ્ન ઉપરથી એમ જો કે યાર આ પ્રશ્ન ખોટો જશે એમ મતલબ કંઈ તમને એમ લાગે કે મેં આ વાંચ્યો મારા ધારણા બહાર આ પ્રશ્ન છે તો તમને એટલો વિશ્વાસ આવ્યો જો કે કાં તો પ્રશ્નમાં ભૂલ છે અને મેં ન વાંચ્યો હોય એવું બને જ નહીં મને ન આવડે એવું બને જ નહીં એ લેવલની તૈયારી હોવી જોઈએ ઠીક છે બીજી એક વસ્તુ તમને ખાસ કહી દઉં કે ગણિતના પેપરની અંદર ખબર નહીં એવું કેમ થતું હશે આઈ ડોન્ટ નો બટ મેં એના વિશે થોડુંક પછી રિસર્ચ કર્યું કારણ કે લગભગ હર કોઈ પેપરની અંદર એક બે પ્રશ્નો એવા કદાચ થઈ જાય છે કે જેની અંદર એવી નાની સરખી ભૂલ હોય પછી વિદ્યાર્થીઓ કોમેન્ટમાં લખે કે સાહેબ આ પ્રશ્નપત્રની અંદર આમાં તમારે ભૂલ થઈ ગઈ એકમાં કેવી ભૂલ થઈ ખબર છે કે 14-5 અને ગુણ્યા 2 તો 5 × 2 = 10 અને 14-10 કરવાનું એટલે જવાબ 4 આવે એની જગ્યાએ મેં 5 કર્યો છે પછી એક જગ્યાએ ક્યાંક -5 હતા એની જગ્યાએ મેં જવાબમાં +5 લખી દીધા પછી એક જગ્યાએ કંઈક હતું અર્ધવર્તુળનું કંઈક સૂત્ર લગાવવાનું હતું એની જગ્યાએ મેં વર્તુળનું સૂત્ર લગાવી દીધું વાસ્તવની અંદર આવી ભૂલો થવા પાછળનું રીઝન મેં વિચાર્યું કે શું હોઈ શકે તો એની અંદર ત્યારે મને ખબર પડી કે એક વર્કલોડ સિરિયસલી બતાવું કે આ તમને જે વિડીયો ડેલી આપીએ છીએ ને એ ક્યારેક રાત્રે ક્યારેક દિવસે ક્યારેક બે લેક્ચરની વચ્ચે થોડો ગેપ આવે ત્યારે અથવા એક લેક્ચર 5 મિનિટ વહેલા પૂરું થાય એક લેક્ચર 5 મિનિટ મોડું પૂરું કરીને વચ્ચે જે ટાઈમ મળે એની અંદર રેકોર્ડ કરીએ છીએ આવી ખતરનાક સિચ્યુએશનની અંદર આ બધા વિડીયો રેકોર્ડ કરીને તમારા સુધી પહોંચાડીએ છીએ તો એની અંદર પરિસ્થિતિ એવી થઈ કે તો આમ ખરેખર કહું ને એટલું શેડ્યુલ ટાઈટ હોય છે ને કે ઊંઘ લેવાનો બી પૂરો ટાઈમ નહીં હતો તો અત્યારે છેલ્લો મહિનો એટલો ટાઈટ છે તો વિચાર્યું યાર આવું કેમ થાય છે તો એ બધું એનાલિસિસ કરતા નક્કી થયું કે ઊંઘ પૂરી નહીં થતી સિરિયસલી તો ઊંઘ પૂરી નથી થતી શરીરને જેટલો આરામ જોઈએ એટલો પૂરો મળતો નથી જ્યારે માનસિકતા એવી ક્યાંક થઈ જાય છે કે જેના કારણે એવી મગજ છે ને 100% જે એલર્ટ રહેવું જોઈએ ને એ અમુક જગ્યા નથી રહેતું તેના માટે આવું થાય છે તો હું આ તમારા માટે શેર કેમ કરું છું ખબર પડી તમને કે તમે લોકો જ્યારે પેપર લખો છો જ્યારે બોર્ડની એક્ઝામમાં જ્યારે લખવા જાઓ ને સો પ્લીઝ તમારા લોકોએ શરીરને આગળના દિવસે પૂરેપૂરો આરામ આપવાનો અને જ્યારે પરીક્ષા લખો છો પૂરા શાંતિથી એકદમ આરામથી લખશો ત્યારે થશે વાસ્તવમાં તો મારે તો અહીંયા આપવાનું છે તમને લોકોને બટ આવી નાની સરખી યાર હું બી પૂરું કરીને હું ખુદ વિચારું કે યાર આવું કેવી રીતે થઈ ગયું હશે એમ અશક્ય વસ્તુ છે આમ આપણે જોતા હોઈએ અને આવી નાની સરખી મિસ્ટેક કેવી રીતે થતી હશે તો આ સિરિયસલી વસ્તુ વચ્ચે બતા રહા હું કે તમે લોકો બી વિચાર કરજો તમને આવી નાની સરખી ભૂલ થતી હોય ને તો ક્યાંક આવું કારણ હોઈ શકે છે એટલે પ્લીઝ વિચારજો અને શરીરને આરામની જરૂર હોય ત્યારે આરામ આપવો જરૂરી છે હવે પાછા અમુક સલાહ આવશે તો તમે ચમ ને એટલે હતા ભાઈ અમારે તમારા માટે મહેનત કરવાની છે અને બહુ મહેનત કરીએ છીએ તો એનું ફળ બી તમે લોકો શેર કરીને આપજો બસ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ખાલી જગ્યા અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે વાહનોમાં પાછળના દ્રશ્યો જોવા માટે અરીસા તરીકે કરવામાં આવે છે મતલબ ગાડી જતી હોય તો ગાડીની અંદર આપણે કયા પ્રકારનો કાચ વાપરીએ છીએ તો એની અંદર બહિર્ગોળ આવશે હવે પાછો કોઈને વિચારો બહિર્ગોળ કેમ હશે તો સોચો બહિર્ગોળ લેન્સ આ રીતનો હોય ઓકે જ્યારે આના ઉપર પ્રકાશનું કિરણ પડશે તો અહીંથી આવશે અને આ પ્રકાશનું કિરણ પેલી બાજુ જવાના બદલે શું થશે અહીંથી એ પાછું ફરશે તો એના કેન્દ્રમાં ભેગું નહીં થાય બટ એ અહીંયા ભેગું થતું હશે એવો ભાસ થશે ધારો કે વસ્તુ અહીંયા આપણે મૂકી હશે તો અહીંથી વસ્તુમાંથી પ્રકાશનું કિરણ છેક અહીંયા મુખ્ય કેન્દ્ર હશે સોરી અહીંયા મુખ્ય કેન્દ્ર અહીંયા વક્રતા કેન્દ્ર હશે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું જો આપણે કિરણ લઈ જઈએ તો એનો મતલબ એવું થયું કે આનું મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ પીની વચ્ચે પ્રતિબિંબ રચાશે અને એ પ્રતિબિંબ રચાશે ને ત્યાં વસ્તુ નાની દેખાશે મતલબ આની અંદર વસ્તુ હંમેશા એક તો ચત્તુ એટલે કે જેવી ઉપર છે એવી સીધી ને સીધી ગાડી આપણને દેખાશે મતલબ તમે કાચમાં જોજો ગાડી ઉપર હશે ને ગાડી ઉલટી નહીં દેખાશે સીધી દેખાશે મતલબ ચત્તુ પ્રતિબિંબ મળશે અને એની સાથે સાથે જે છે એનાથી નાનું દેખાશે તો અહીંયા નાનું હશે તો એનો મતલબ એવો થયો કે આ વાપરીએ કેમ છીએ કેમ બહિર્ગોળ વાપરીએ છીએ એનું આ કારણ છે તો આનો જવાબ શું આવશે બચ્ચો બહિર્ગોળ બાયોગેસનો મુખ્ય ઘટક ખાલી જગ્યાએ જો મિથેન છે કારણ કે મિથેનમાંથી બાયોગેસ બનાવવામાં આવે છે ઓઝોનનો અણુ ઓક્સિજનના ખાલી જગ્યા પ્રમાણ ઓઝોન તો ઓઝોનની અંદર શું આવશે ઓક્સિજન ઓક્સિજન વચ્ચે જ્યારે પ્રક્રિયા થશે તો શું બનશે O2 બનશે O2ની પ્રક્રિયા ફરીથી ઓક્સિજન સાથે થશે ત્યારે શું આવશે O3 મતલબ 3 ઓક્સિજન ભેગા થાય તો શું બનાવે છે ઓઝોન બનાવે છે આના ઉપરથી તમે કાઉન્ટર પ્રશ્નો કયા નીકળશો બતાવો
ઓઝોનની આડઅસરો, મતલબ ઓઝોનના કારણે શું થાય છે, પછી ઓઝોન માટે જવાબદાર કયા બીજા વાયુઓ છે, કે પછી ઓઝોનના ઓઝોન સ્તર જો ના હોય તો શું થાય, અથવા એના માટે એને તોડવા માટે કોણ જવાબદાર છે સીએફસી. તો આવી રીતે તમારા લોકોએ એના બીજા એક્સ્ટ્રા પ્રશ્નો પણ શોધવા રહ્યા. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી મુખ્ય વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું હશે? 25 સેન્ટીમીટર. એકદમ સિમ્પલ કહેવાય કે તમે નોર્મલી આમ બેસો છો, 25 સેન્ટીમીટર દૂર રાખો છો, તો કોઈ અગર નજીકથી રાખો છો તો આંખો થોડી વાર માટે રાખશો તો તકલીફ પડશે, દૂર રાખશો તો બી તકલીફ પડે. અમુક લોકો મોબાઈલમાં આમ ઘૂસીને જોતા હોય, એમ લાગે કે મોબાઈલમાં ઘૂસી ના જ્યો હોય. હવે અહીંયા જુઓ, અશ્મિભૂત બળતણ એ ઉષ્માનો પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે. અશ્મિ બળતણ પુનઃ અપ્રાપ્ય, તો અશ્મિ બળતણ ફરીથી નથી મળતા, પુનઃ અપ્રાપ્ય કીધું છે. તો આ વાક્ય કેવું થઈ જશે? સાચું. ભાઈ આ સાહેબ શ્રી કે મેડમ શ્રી કે ભાઈ સાહેબ સાચું બોલે છે. પાણીનો વક્રી ભવનાંક 1.33 છે જ, સાચી વાત છે. ચલો તો કરેક્ટ. અહીંયા છે, હૃદયથી શરીરના વિવિધ અંગો તરફ રુધિર વહન કરતી રુધિર વાહિનીઓને ધમની કહે છે. સાચું. કેવી રીતે બતાવું? ધારો કે તમે લોકો અહીંયા હૃદય છે ચાર ખંડો વાળું વિચારો, વાસ્તવમાં આવું હૃદય ના હોય પણ હું ખાલી સમજાવવા માટે દોરું છું. જ્યારે અહીંથી રુધિર આવ્યું તો ધમનીમાંથી આવશે, ફૂફૂસ શિરામાંથી આવશે, ફૂફૂસ શિરા, અહીંયા ડાબા કર્ણક, ડાબા ક્ષેપકમાં ઉપર થઈને જશે, ત્યારે મહાધમની આવશે. મહાધમની મતલબ હૃદયમાંથી બહાર નીકળ્યું. પછી જ્યારે અહીંથી બહાર આવશે તો અગ્રમહાશિરા અને પશ્ચ મહાશિરા શિરા લાવે છે. ફરી અહીંથી જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકને, જમણા ક્ષેપકમાંથી જ્યારે આમ ઉપર જશે બે બાજુથી, તો શું આવશે? ફૂફૂસ ધમની. તો અંદરથી બહાર લઈ જવા માટે કોણ જવાબદાર છે? ધમની જ છે. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા, મેગ્નેશિયમ એટલે Mg, કોની સાથે સળગાવવાનું હવામાં? તો સૌથી પહેલાં જ પાઠની અંદર પ્રક્રિયા તમને આપેલી છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ મળશે અને શું આવશે? આને સંતુલિત કરવા માટે આવું કામ કરવું પડે. થઈ ગયું. તો વાક્ય કેવું થઈ જશે? સાચું કીધું છે ભાઈ, સાચું. ઓય હોય ક્યાં વાત, ચારે ચાર પ્રશ્નો સાચા છે. આ મારા બધા વિદ્યાર્થીઓ પ્રશ્નો સોલ્વ કર્યા તો શું કે ખબર છે સાહેબ, બધા સાચા પડે ને તો કે મજા પડી ગઈ, કેવા મસ્ત પડે. એટલે તમને થોડી ખબર હોય બધા બધા સાચા હશે અંદર, તો કે ત્રણ સાચા ચોથો સાચો ને એવું કોણે કીધું? એવો કોઈ રૂલ્સ ના હોય કે ત્રણ સાચા ચોથો સાચો છો હોય. સો પ્લીઝ સમજવાની કોશિશ કરજો, બધા સાચા હોય તો આ તો આમો આવી ગયા, ઓટોમેટિક સેટ થઈ ગયું. બોલો, ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? એટલે નામ એવા લક્ષણો, માણસો ભલે ના હોય, નહીં તો નામ ગંગા આપ્યું હોય પણ મારી હારી મહિને ના હતી હોય. હા શું કહેવાય, નામ ધાર્મિક હોય પણ હોય હાવ નાસ્તિક, બહુ ખતરનાક વ્યક્તિ હોય. કોકનું નામ તો પાછું ધાર્મિક હશે કે છે, ના ના સાહેબ તમે મારા વિશે આવું ના કહી શકો. અરે ભાઈ વાત છે જસ્ટ યાર, એમાં તારે ખોટું લગાડવાની જરૂર નહીં. તો સમજો ધ્યાનથી કે ઉષ્મા શોષક, જેવા નામ એવા લક્ષણો, ઉષ્માને શોષે છે. તો કોઈ પણ બે જુદા જુદા પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈ અને એ પ્રક્રિયા થઈ, અથવા કોઈ પણ પ્રક્રિયક હોય એની અંદર પ્રક્રિયા થઈ અને જે નીપજ મળે ને, એ નીપજનું તાપમાન જે હોય એનાથી શોષાય. અને આ પ્રક્રિયા કઈ જગ્યાએ થાય છે? વિઘટન પ્રક્રિયાની અંદર. વિઘટન પ્રક્રિયાની અંદર પ્રોસેસ શું થાય છે? બે જુદા જુદા પદાર્થ, સોરી એક જ કોઈ પદાર્થ છે, એને આપણે ગરમી આપીએ અને ગરમી આપતા એ પદાર્થની અંદર એના બે યા ત્રણ ભાગ પડશે, એટલે કે જે વિઘટનની પ્રક્રિયા છે, બ્રેકઅપવાળી સિસ્ટમ આપણે સમજાવી. તો એ જ્યારે આવી પરિસ્થિતિ થશે તો એનો મતલબ શું થયો? પદાર્થો જુદા થયા, જેને ગરમી આપી જે ઉષ્મા આપી એમાંથી એની અંદર ઘટાડો થાય છે, અને જ્યારે ઘટાડો થાય તો આપણે એને શું બોલીએ છીએ? ઉષ્મા ઓછી થશે. તો એ વાક્ય તમારે પહેલાં ચેપ્ટરમાં જાતે લખવાની. પછી લાળ રસમાં કયો ઉત્સેચક હોય છે? લાળ રસ શર્કરાની અંદર એનું રૂપાંતર કરે છે, જેનું નામ છે એમાઇલેજ નામનો ઉત્સેચક. અને આ એમાઇલેજ નામનો જે ઉત્સેચક છે એનું કામ શું છે? તો આપણે જે ખોરાક ગ્રહણ કરીએ છીએ એ ખોરાકને ગળ્યો બનાવવાનું કામ કરે છે, તો આપણે એને શું કહીએ છીએ? એમાઇલેજ. બે ચેતાકોષની વચ્ચે આવેલી ખાલી જગ્યા, બે ચેતાકોષની વચ્ચે જેને કહેવાય ચેતોપાગલ, ચેતોપાગમ. ઓકે, તમારે પાગલ કરીને યાદ રાખવાનું. તો હવે સીધી વસ્તુ આ શું છે? ઘણી વખત એવું પૂછાય ચેતોપાગમ વિશે વિસ્તૃત સમજૂતી આપો. તો થાય શું કે કોઈ એક ચેતાકોષ હોય અને એ ચેતાકોષ જ્યારે માહિતી ગ્રહણ કરશે તો ક્યાંથી માહિતી ગ્રહણ કરશે? શિખાતંતુ મારફતે. શિખાતંતુ મારફતે માહિતી ગ્રહણ કરી એની અંદર ચેતાકોષકાયની અંદર જશે અને એ કોષકાયની અંદર જઈ અને અક્ષતંતુ મારફતે ચેતાંત અને ચેતાંતમાંથી સીધી બહાર નીકળશે, બીજા કોષને આપશે. તો જ્યારે માહિતી બીજા કોષમાં આપશે ત્યારે માનો કે આવી રીતની રચના હશે. અહીંથી જ્યારે આ માહિતી આપશે ત્યારે શું કરશે? ત્યાં છૂટી છોડી નાખશે અને એ માહિતી જ્યારે છોડશે એની રાસાયણિક પ્રક્રિયાઓ થશે અને રાસાયણિક પ્રક્રિયા થઈ અને વિદ્યુત સંકેતોમાં રૂપાંતર થઈ અને નેક્સ્ટ ચેતાકોષના શિખાતંતુને ગ્રહણ કરશે ત્યારે એની વચ્ચે થોડી જગ્યા હોય અને એ થોડી જે જગ્યા છે ને એને આપણે કહીએ છીએ ચેતોપાગમ.
માનવની અંદર શુક્રપિંડનું કાર્ય શું છે? શુક્રપિંડ યાની કે પુરુષમાં હોય અને પુરુષની અંદર શુક્ર કોષો ઉત્પન્ન કરવાનું કામ કરે છે. શુક્ર કોષો ઉત્પન્ન કરે છે, ઉત્પન્ન કરે છે. એના સિવાય હજી એક બીજું પણ કાર્ય છે. શુક્ર કોષો ઉત્પન્ન કરે મતલબ પ્રજનન કોષો વગેરે જે તમારે આગળ વિશેષ લખો લખી શકાય, પણ આનું શ્યોર શોર્ટ જવાબ શુક્ર કોષો આવશે. અને બીજું છે ટેસ્ટોસ્ટેરોન નામનો અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. ટેસ્ટોસ્ટેરોન, ભાગલા પાડો ને રાજ કરો એવું કરવાનું, ના યાદ રહેતો ટેસ્ટોસ્ટેરોન. હવે ટેસ્ટોસ્ટેરોનનો ઉપયોગ શું છે? તો એ જ્યારે પુરુષની અંદર સ્ત્રવશે તો સ્ત્રવ એને મતલબ દાઢી આવે, અવાજનો ફેરફાર થાય, છાતીનો ભાગ મજબૂત બને, સ્નાયુઓ મજબૂત બને, છાતીનો ભાગ પહોળો બને, છપ્પનની છાતી કહીએ ને એ આના દ્વારા થાય. તો આવી બધી જે પ્રક્રિયાઓ છે ને એ યાદ રાખવાનું, પ્રશ્નોમાંથી પ્રશ્નો શોધી શોધીને વિસ્તૃત કામ કરો. બીડી બનાવવા માટે કયા હોય? આ બીડીવાળો પ્રશ્ન તો છે ને ભાઈ શું થઈ ગયો છે ખબર, વાયરલ થઈ ગયો છે એવું કહીએ ને તો ચાલે. હોટ ક્વેશ્ચન, ટીમરૂ વનસ્પતિ. શ્વેત પ્રકાશનું પ્રિઝમ વડે કેટલા રંગોમાં વિભાજન થાય છે? તો 7. જવાબ તો આવી ગયો, બટ આના વિશે હજી તમે વિચાર કરો. 7 રંગો, જાની વાલી પીનારા, જાને લોહી પીનારા, એવું યાદ રાખવાનું. જાની વાલી પીનારા, કેટલા રંગો થશે? 7 રંગો. અને 7 રંગોની અંદર શું આવશે? તો નીચે જાંબલી હોય, ઉપર રાતો હોય, જાંબલી રંગ છે એનો વેગ ઓછો હોય, વક્રી ભવનાંક વધારે હોય, લાલ રંગનો જે વેગ છે એ વધારે હોય, વક્રી ભવનાંક ઓછો હોય. આ દરેક વસ્તુ વિશે વિચારવાનું. સો પ્લીઝ ધ્યાન રાખજો, એક જ પ્રશ્નનો જવાબ આપી શકો તમે. ગજિયા ચુંબકના કયા સ્થાને ચુંબકત્વ મહત્વ હોય છે? ચુંબકત્વ મહત્તમ હોય છે. તો ચુંબકીય ધ્રુવો પર, યાની કે એના બે છેડા પર જે ચુંબક હોય ને, એના ધારો કે ચુંબક છે એના બે છેડા છે, ત્યાં શું હશે? એનું ચુંબકત્વ વધારે હશે. કેમ વધારે હશે એની અગર વાત કરું તો, આપણી પાસે માનો કે કોઈ ગજ્યો ચુંબક છે, એની અંદર S છે અને N છે, વચ્ચે તો જે એની ક્ષેત્રરેખાઓ છે ને એ કેવી હશે? સમાંતર હશે વચમાં. અને ચુંબકીય ક્ષેત્ર છે બધી જગ્યાએ સમાન, અમુક લોકો મધ્ય ભાગમાં લખ્યું છે. તો હવે યાદ રાખજો, અહીંથી જ્યારે આમ થશે આમ, તો આની ક્ષેત્રરેખાઓ ક્યારેક એકબીજાને ક્રોસ થતી નથી, છેડા વચ્ચે નજીક નજીક હોય છે, એટલે શું આવશે? એનું ચુંબકીય ક્ષેત્ર વધારે હશે. પછી એની દિશા કઈ બાજુ હશે? દિશા હંમેશા એસ તરફ આંગળી કરવાની. તમારી સ્કૂલમાં જે સાહેબનું નામ એસ ઉપરથી હોય ને એની હવે આંગળી કરવાની, એવું સમજી લો બરાબર. તો અહીંયા શું આવશે? એસ તરફ આંગળી કરવાની. ક્યાં? બહારના ભાગની અંદર. તો જ્યારે એની ક્ષેત્રરેખાઓ છે એની દિશા કઈ હશે? એન થી એસ તરફ હશે બહારના ભાગની અંદર. અને અંદર ક્યાં હશે? તો અંદરના ભાગની અંદર S થી N તરફ હશે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની, અંદર ચુંબકીય ક્ષેત્રરેખાઓ સમાન હોય, સમાંતર હોય, અને સમાંતર હોવાના કારણે શું થશે? તો ક્યારેક એકબીજાને છેદતી નથી, ચુંબકીય ક્ષેત્ર સમાન હોય. આ દરેક વસ્તુ તમારે એક્સ્ટ્રા બીજા પ્રશ્નો વિચારવાના અને એનું સોલ્યુશન કરવાનું. અને વિઘટકો, વિઘટકો કોને કહેવાય? વિખ્યાત હું નહીં લખાવું. તો વિઘટકો એટલે શું? તો જે મૃત શરીર હોય અથવા તો જે કોઈ પણ સજીવ છે એ મરી ગયું છે એટલે એને મૃત કહીએ, અથવા કોઈ નિર્જીવ વસ્તુમાંથી પોતે પોતાનો ખોરાક ગ્રહણ કરતા હોય અને ખોરાક ગ્રહણ કરતા સજીવોને વિઘટકો તરીકે ઓળખવામાં આવે છે. આ સફાઈ કામદારો બી કહેવાય. જેમ કે તમે જુઓ તમારી આજુબાજુ ક્યાંક કોઈ પ્રાણી, ધારો કે મળનો ત્યાગ કરીને જતું રહે, ગાય ખાસ કરીને, ગાયોનો બી અત્યારે રોડ ઉપર ઘણી બધી ફરતી હોય છે, તો એ એકાદ બે દિવસ પછી જોશો તમે નહીં હોય તો એ ક્યાંય ગયું, વિઘટકો દ્વારાનું વિઘટન થયું. તો આ બધી જે વસ્તુ છે ને તમારે એક્સ્ટ્રા વિચારો, એના રિલેટેડ હજી થોડાક તમે એક્સ્ટ્રા પણ પ્રશ્નો વિચારી શકો છો. સો પ્લીઝ ધ્યાન રાખજો, આ પેપર અહીંયા પૂરું થાય છે, પણ આની અંદર તમારા લોકોએ બહુ શાંતિથી સમજીને કામ કરવાનું છે. વિડીયો કદાચ આજનો થોડો મેં લાંબો બનાવ્યો છે જાણી જોઈને, કારણ કે મારે ઘણી બધી બીજી એક્સ્ટ્રા માહિતી પણ તમને આપવી હતી. તો આ હજી બીજા જે જે પેપર છે દરેકે દરેક પેપર તમને લોકોને આપવાના છે. સો પ્લીઝ તમે લોકો સબસ્ક્રાઇબ ચેનલને કરી અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો, કારણ કે તમે લોકો જ્યારે મેક્સિમમ આવો બધી શેર કરશો, માહિતી બીજા બધા સુધી પહોંચાડશો, તમારા વ્યૂઝ વધશે, સબસ્ક્રાઈબર વધશે, એક આપણી ટીમ મોટી થતી જશે અને એના કારણે અમને ફાયદો થશે. તો પ્લીઝ દરેક વિદ્યાર્થીને શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કાલે નવો વિડીયો આવશે એના માટે પણ તૈયાર રહેજો. બાય બાય, થેન્ક યુ સો મચ.